નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે આજની વિશેષ માહિતી એટલે કે દાડમની આધુનિક ખેતીથી લાખોની કમાણી આપણે મેળવશું દાડમની ખેતી કેવી રીતના કરશું અથવા તો કેવી રીતના દાડમની ખેતી કરવી તેમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું કેવી રીતના તેમાં પિયત આપવું કેવી દવાઓનો છટકાવ કરવો કયા પ્રકારનો રોગચાળો આવે છે અને કેટલા ટાઈમે તેમને પિયત આપવું વગેરે આ સંપૂર્ણ માહિતી છે એ આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ એટલે કે તમામે તમામ પ્રકારની જે માહિતી છે દાડમની ખેતી કરવી હોય હતી તો આપણે આજની માહિતીમાં આને લગતી અને સંપૂર્ણ માહિતી આવરી લેશું એવો પ્રયત્ન કર્યો છે તો સૌ ખેડૂત મિત્રો નમ્ર વિનંતી કે વિડીયોને એક લાઈક જરૂરથી આપી દેજો અને અન્ય દાડમની ખેતી કરતાં ખેડૂત મિત્રો સુધી શેર પણ કરી દેજો તમારું સજેશન કોમેન્ટ બોક્સમાં આપજો અને ચેનલની અંદર નવા હો તો વિડીયોની નીચે એટલે કે વિડીયોની નીચે રેડ અક્ષરે દેખાતું સબસ્ક્રાઈબ બટન છે તે દબાવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જ દેખાતી ઘંટડી જેવું બેલ આઇકન પણ દબાવી દેજો તો આવો આપણે શરૂઆત કરીએ દાડમની ખેતીની સંપૂર્ણ માહિતીની તો સૌ પ્રથમ તો હવામાન અને જમીન વિશેની આપણે વાત કરીએ તો મિત્રો આપણે દાડમની ખેતીમાં હવામાન અને જમીન વિશે વાત કરીએ તો દાડમના પાકને શિયાળુમાં ઠંડુ અને ગરમ ઉનાળું અને સૂકું હવામાન માફક આવે છે તેની સફળ ખેતી માટે ફળના વિકાસ દરમિયાન તથા ફળ પાકે ત્યારે ગરમ અને સૂર્યપ્રકાશિત હવામાન હોવું આવશ્યક છે ભેજવાળા હવામાનમાં ફળની ગુણવત્તા સારી રહેતી નથી દાડમની ખેતી માટે તેમજ માફક આવે છે છે સારવાળી પણ જમીન જોઈ હવે આપણે વાત કરીશું દાડમની વિવિધ જાતો તો ખૂબ જ અગત્યનો વિડીયો છે મિત્રો તો તમે એક વિડીયો નીચે લાઇક બટન છે તેમને દબાવી દેજો જેથી કરીને આ વિડીયો તમારા મોબાઈલની અંદર યુટ્યુબની અંદર સેવ થઈને રહે જ્યારે પણ તમારે દાડમની માહિતી જોતી હોય ત્યારે આ લાઇક કરેલો વિડીયો હશે તો તમને આરામથી મળી જશે તો આપણે દાડમની જાતો વિશે નવી વિકસાવેલ જાતો પૈકી સિંદૂર અરાગતા મુદુલા અને ભગવા સાબરકાંઠાના કંપા વિસ્તારમાં ખૂબ જ પ્રચલિત થવા પામેલ છે આ સિવાય અન્ય જાતોમાં કંધારી મસ્કત્રડ જોધપુર રેડ વગેરેનો સમાવેશ થાય છે તો મિત્રો આ ખૂબ જ અગત્યની જાતો છે જે ખેતી કરવી તો આમાંથી કોઈ પણ એક જાત કરવી જમીન અને હવામાનને અનુસરીને તો દાડમની રોપણી કેવી રીતે કરવી તો આવો આપણે તેમાં કેટલો અંતર જોઈએ છે આ વિશેની પણ આપણે સંપૂર્ણ માહિતી જોઈ લઈએ તો મિત્રો જમીનને ખેડ કરીને સમતળ કર્યા બાદ ચાર પોઈન્ટ પાંચ મીટર બાય ત્રણ મીટરના અંતરે ઉનાળા દરમિયાન સો સેમી બાય સો સેમી બાય સો સેમી એટલે કે લંબાઈ પોળાઇ અને ઊંડાઈના ખાડા બનાવી પંદર દિવસ સુધી તપવા તપાવ્યા બાદ માટી સાથે ખાડા દીઠ દસ કિલો સાણિયું ખાતર તથા સો ગ્રામ બીએસસી પાવડર ભેળવી તેના વડે ખાડા પૂરી દેવા જૂન જુલાઈમાં દરેક ખાડા દીઠ એક કલમની રોપણી કરવી અને વરસાદ ના હોય તો પિયત આપવું જોઈએ તો મિત્રો આ હતું દાડમની રોપણી વિશેની માહિતી હવે આપણે આગળ પણ માહિતી જોઈએ તો સંવર્ધન વિશેની વાત કરીએ તો આવો આપણે સંવર્ધન વિશે પણ જાણી લઈએ તો મિત્રો સંવર્ધન છે દાડમનું એ બે રીત થાય છે એક બીજથી અને બીજું કલમથી પણ સૌથી વધારે એગ્રીકલ્ચર તરફથી કલમની ભલામણ કરવામાં આવી છે તો કલમમાં કલમમાં કટકા કલમ ગુટી કલમ તથા નૂતન કલમ દ્વારા થઈ શકે છે નૂતન કલમ બનાવવા માટે દેશી દા દાડમ અથવા ધોળકા જાતની બીમાંથી છોડ તૈયાર કરીને તેના ઉપર કલમ કરવામાં આવે છે કલમો દ્વારા વાવેતર કરવાથી માતૃ છોડનો ગુણ જળવાઈ રહે છે તથા ફળ વહેલા મળે છે આથી રોપણી માટે કલમનો જ ઉપયોગ કરવો જોઈએ એટલે કે મિત્રો એગ્રિકલ્ચર તરફથી બીજ કરતાં કલમની ભલામણ વધારે કરવામાં આવી છે અને સારું ઉત્પાદન પણ મળે છે તો મિત્રો હવે આપણે આગળની પણ માહિતી જોઈ લઈએ તો કેળવણી અને સારણી વિશે આપણે માહિતી જોઈએ દાડમમાં દાડમના છોડ પર થડના નીચેના ભાગમાં ઘણી ડાળીઓ ફૂટે છે આ પૈકી સૂકા થડની ડાળી સાહીઠ સેમી જેટલી વિકસાવવા દેવી અને બાકીની ડાળીઓ હોય એ કાપી નાખવી જેથી મુખ્ય થળનો વિકાસ સારો થાય છે મૂળમાંથી નીકળતા પીલા વખતો વખત કાઢી નાખવા કારણ કે આ પીલા ફળ બેસવામાં તથા વિકાસમાં નર્તરૂપ થાય છે તો મિત્રો આ હતી કેળવણી અને સાટણી એટલે કે છોડને કેવી રીતના દેખરેખ રાખવી આ વિશેની આપણે માહિતી પણ મેળવી લીધી હવે તેમના પછીનો મુદ્દો છે સેન્દ્રીય અને રાસાયણિક ખાતરો કેવા પ્રકારના આપવા આ વિશે પણ આપણે માહિતી જોઈ લઈએ પાક ઉપર અને રાસાયણિક ખાતરોની સારી જોવા મળે છે બંને મુખ્ય અને પોષક વૃદ્ધિ અને ઉત્પાદન ઝાડની ઉંમર પ્રમાણે તત્વોની જરૂરિયાત બદલતી રહે છે તેથી તે પ્રમાણે ખાતરો ઝાડ દીઠ આપવા તો મિત્રો આ આ હતી આપણે જે ખાતરો રાસાયણિક હોય કે સેન્દ્રીય કેવી રીતના આપવા એ વિશેની માહિતી તો આપણે એમના પછી પણ આગળની જે માહિતી છે એ પણ આપણે જોઈ લઈએ તો હવે આપણે વાત કરવાના છે દાડમને પિયત વ્યવસ્થાપન એટલે કે કેવી રીતના પિયત તેમને આપવું આ વિશે પણ આપણે માહિતી જોઈ લઈએ હસ્તબહારનો જે પાક છે તે શિયાળોમાં આવે છે એટલે કે ઓક્ટોબર માસથી પાણી આપવું જોઈએ અને પાણી જે આપવાનું શિયાળાનું અંતર છે તે દસથી બાર દિવસનું રાખવું જોઈએ અને જો પાણી ના આપવામાં આવે તો ફળ ફાટવાની શક્યતાઓ પણ પૂર્ણ રહેશે એટલે પાણી આપતું રહેવું જોઈએ અને ફળ ઉતરી ગયા બાદ પછી એપ્રિલ મે જૂન માસમાં પાણી આપવું નહીં એટલે મિત્રો પાણી કેવી રીતના અને કયા ટાઈમે આપવું એ વિશેની પણ આપણે માહિતી અહીંયા જોઈએ હવે મિત્રો જો તમે વિડીયોને લાઈક ના કરી હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો તમારું સજેશન છે કોમેન્ટ બોક્સમાં આપી દેજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને લાઇક કરવાથી તમારા મોબાઈલની અંદર વિડીયો સેવ રહેશે જ્યારે પણ માહિતી જોઈશે ત્યારે તમને મળી જશે તો આવો આપણે ફળ ઉતારવા કેવી રીતના તે વિશેની પણ આપણે માહિતી જોઈ લઈએ તો મિત્રો ફળ ઉતારવાની વાત કરીએ તો ફૂલ આવ્યા બાદ ચારથી પાંચ મહિને ફળ ઉતારવા યોગ્ય બને છે ફળની ચાલ થોડી પીડા પડતી થાય અને અંગૂઠો વડે ટકોરો મારવાથી ફળ ધાતુ જેવો રણકાર આપ ત્યારે દાડમ ઉતારવા દાડમના ઝાડનો વિકાસ ખૂબ જ ઝડપી હોય છે અને બી અથવા કલમને તૈયાર થયેલ છોડ દોઢ થી બે વર્ષમાં ફળો આપતા થાય છે ઉત્પાદન શરૂઆતના ત્રણ વર્ષ સુધી વીસ થી પચાસ ફળો આવે છે અને જ્યારે પુખ્તો વયનો થાય ત્યારે સાઈઠ થી એસી ફળો આપે છે તો મિત્રો આ હતી દાડમની ખેતી એક વિડીયોને લાઈક જરૂરથી આપી દેજો અને મિત્રો શેર કરજો